તો ઘેડ પંથકમાં ઓછત નદીમાં પાણીએ વિનાશ વેર્યો છે ઘેડ પંથકમાં તબાહીના આકાશી દ્રશ્યો સામે આવ્યા ઓજતના પાણી ફરી વળતા ઘેડ બેટમાં ફેરવાયું છે અનરાધાર વરસાદથી ઓછત નદીમાં ઘોડાપુર આવ્યું છે બત્રીસ જેટલા ગામોમાં ફરી વળ્યા છે પૂરના પાણી તો ખેતીના પાક અને જમીનને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ જૂટવાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જૂનાગઢના ઘેડ પંથકમાં ઓજત નદીના પાણીએ વિનાશ વેર્યો છે ભારે વરસાદના કારણે વિસ્તારમાં ફરી ઓજતના પાણી ફરી વળતા ઘેડ બેટમાં ફેરવાયું મટિયાણા ગામના તબાહીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ઉપરવાસમાં અનરાધાર વરસાદ થતાં ઓજત નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને ઘેડના ઓસા મટિયાણા લાંગડ ફુડ્રામા શર્મા સામરડા ઘોડાદર સહિત અંદાજીત બત્રીસ જેટલા ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ઓજતના પાણી આ વિસ્તારમાં ફરી વળતા ખેતીના પાક અને જમીનને વ્યાપક નુકસાન થયાની ફરિયાદો ઉઠી છે ઘેડ પંથકની હાલ સ્થિતિ એવી છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અતિ ભારે વરસાદના છે અને જે ઓજત નદીના પાણી છે એ અમારે સીમ વિસ્તારમાં બેટમાં ફેરવે પડશે જેમાં ખાસ કરીને સોયાબીન છે કપાસ છે મગફળી છે આ સંપૂર્ણપણે પાક છે એ પાણીમાં ગરકાવ છે આના કારણેથી અને મારો પાક છે એ નાશ થવાની ભીતિ વીતી રહી છે